આજે રાજકોટમાં માલધારી સમાજે પણ અનોખો પ્રચાર કર્યો અને આ પ્રચાર હતો પરેશ ધાનાણીના સમર્થનમાં. જી હા, કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીના સમર્થનમાં રાજકોટમાં માલધારી સમાજે પ્રચાર કર્યો હતો. માલધારી સમાજે પરંપરાગત પોશાક પહેરી પ્રચાર કર્યો. કોંગ્રેસ તરફી મતદાન કરવા પણ પ્રચાર થયો. રાજકોટ ઉમિયા ચોકથી આ પ્રચારની શરૂઆત થઈ હતી. રાજકોટ શહેરમાં કોંગ્રેસ અને આપ આદમી દ્વારા અનોખો પ્રચાર છે તે કરવામાં આવ્યો છે. માલધારી સમાજના પરંપરાગત જે પોશાક છે તે પહેરી અને માલધારી વિસ્તારની અંદર જે મત માંગવા છે તે નીકળી રહ્યા છે. કારણ કે જે રીતના વાત કરવામાં આવે તો પરંપરાગત માલધારી પોશાક છે તે પહેરવામાં આવ્યું છે. શું નામ છે આપનું? સંજય કાટોડિયા. સંજયભાઈ, કેના પ્રચાર માટે નીકળ્યા છો અને શું આખી હકીકત? અમે ભાજપ વિરુદ્ધના પ્રચારમાં નીકળ્યા છીએ. અમને જે આરડીલોગી હેરાન કર્યા છે, છેલ્લા 20 વર્ષમાં અમને માલધારીઓને આ સરકારે કંઈ આપ્યું નથી. અને અમારે લંપી વખતે અમારે ગાયોને પણ કાંઈ સહાય ન આપી. અમારા અનામત બધા છીનવી લીધા, આદિવાસીના અધિકાર છીનવી લીધા. સતત ને સતત સરકાર આ અમારા સમાજને એક ટાર્ગેટ કરે છે અને સમાજને પાડવા માટે કોશિશ કરે છે. માલધારી સમાજ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના રબારી અને ભરવાડ સમાજના લોકો જાહેરમાં અને રોડ ઉપર આવીને પ્રચારમાં નીકળ્યા છીએ. સવાલ જ નથી. આખા દેશની અંદર 132 વર્ષ કરતાં પણ વધારેથી કોંગ્રેસ ચાલી આવે છે. સત્તા આવતી હોય ને સત્તા જાતી હોય એ કોઈ મોટો ઇસ્યુ નથી, પરંતુ કોંગ્રેસનો પ્રચાર કરવો એ અમારા વિચારધારાની અંદર છે. આજે જ્યારે રાજકોટની જ તમને વાત કરું, ગુજરાતની નહીં પણ વિધાનસભાની અંદર જ્યારે ગાય માટે થઈને એનિમલ એક્ટ લઈને આવ્યા, એનિમલ એક્ટનો જ્યારે આજે ગુજરાતની અંદર દુરુપયોગ થઈ રહ્યો છે, ખીલે બાંધેલું ઢોર ઘરમાંથી જ્યારે કાઢી જતા હોય, એ જ રીતે ભારતીય જનતા પાર્ટીમાં જે નેતાઓ છે એને કેમ ખીલે બાંધી દીધા હોય, બોલવા માટે કોઈ તૈયાર ન હોય, ત્યારે આજે જ્યારે મતનો અધિકાર દેશની લોકશાહીની અંદર જ્યારે લોકશાહીનું અનંત થતું હોય ત્યારે તમારા મતાધિકારનો ઉપયોગ કરી અને તમે સત્તાને ફેરવી શકતા હોય ત્યારે માલધારીઓને ભરવાડ સમાજને રબારી સમાજને કેવા નીકળ્યા છીએ? એવી ખરેલી છે કે સબકા સાથ સબકા વિકાસ, જે વિકાસની નામ વાત આવે છે તો અમારા સમાજને વિકાસના નામે વંચિત રાખવામાં આવેલો છે. અને બીજા નંબરમાં અમારા નેશને ડિમોલેશન કરવાનું આવે છે અને તમામ અમારા ઢોર ઢાખર ધંધા વ્યવહાર તમામ જગ્યાએ અમને વધારે પડતું આતંકવાદી જેવો વ્યવહાર કરવામાં આવે છે અમારા સમાજ સાથે. માલધારી સમાજ દ્વારા હરેક કોંગ્રેસ કાર્યાલયે સમર્થન અને લોકજાગૃતિમાં નીકળેલા બધા માલધારી સમાજના આગેવાનો આવ્યા છે, ત્યારે આ હિન્દુસ્તાનમાં ગાયને પવિત્ર પ્રાણી અને આપણી આજીવિકાનું સાધન કૃષ્ણ વખતથી કહેવામાં આવ્યું છે, ત્યારે જેમાં માલધારી સમાજ પીડિત થઈ અને અત્યારે રોડ રસ્તા ઉપર સત્તાની વિરુદ્ધમાં નીકળો છે, ત્યારે 18 વર્ણોમાં હાલત એ છે કે બધાય પીડિત છે, પણ ક્યાંક ને ક્યાંક સમાજે બનાવેલા આગેવાનો, હરેક સમાજના 18 વર્ણના આગેવાનો સત્તાની જોડે પોતાની સંપત્તા જે સદ્ધર થયા છે સત્તાના સમાજના બળે, એ સંપત્તા સાચવવા અને પોતાના ભ્રષ્ટાચારો છાવરવા સત્તા પડખે બેઠા છે. એટલે 18 વર્ણના મહત્વના આગેવાનો જે બની બેઠેલા છે અને જે મિટિંગો કરાવી અને પોતાનો સમાજ એની પડખે છે, ગુલામ છે એવું કરવા સાબિત છે, પણ એનાથી હવે જનજાગૃતિ આવી ગઈ છે અને 18 વર્ણના જે લોકો છે એ સત્તાની વિરુદ્ધ અત્યારે આવી જ રીતે રોડ ઉપર નીકળ્યા છે. માલધારી સમાજ દ્વારા પરંપરાગત પોશાક પહેરી રાજકોટના લોકસભા મત વિસ્તાર છે ત્યાં અલગ અલગ વિસ્તારોમાં જે લોકોના ઘરે છે એને સમજાવવામાં આવ્યું છે. કેમેરા પર્સન દેવજી રંગાડિયા સાથે રહીમ લાખાણી, ગુજરાત પ્લસ રાજકોટ.